हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में? संसद स्कूलना ऑनलाइन क्लास में तमारुं हार्दिक स्वागत है। आज आप धोरण पांचमी एम इंग्लिश विषय में स्वाध्याय पोथी में यूनिट टू है एनी अंदर भी आप प्रश्न पांच पेज नंबर 13 पर आप प्रश्न पांच आप आज जोशू તેની અંદર શું કીધું છે આપણે કોઈ ક્રિયા કરી રહ્યું છે કોઈ વ્યક્તિ છે પ્રાણી છે વસ્તુ છે તે ક્રિયા કરી રહ્યું છે તો એને આપણે એને પૂછવું હોય કે તે ક્રિયા કઈ કરી છે કે ઈસથી પ્રશ્ન પૂછવાનો અને તેનો જવાબ શેમાં આપવાનો યસ અથવા નોમાં જો તે ક્રિયા અત્યારે કરી રહી હશે તો શેમાં જવાબ આપશે યસમાં અને જો ત્યારે તે ક્રિયા નથી કરી રહી એટલે કે તે દોડી નથી રહ્યું તો નોમાં આપવાનો જો તે દોડી રહ્યો છે તો યસમાં આપવાનું કોઈ પણ વસ્તુ છે અથવા વ્યક્તિ છે તે ક્રિયા કરી રહ્યું છે તો આપણે તેને જોવાનું અને યસ અને નોમાં જવાબ આપવાનો જેની અંદર પ્રશ્ન પાંચમાં શું કીધું છે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો તો તેમાં શું કીધું છે સાધ્ય પોથીમાંથી આપણે એમાં પહેલું જોઈએ તો એમાં સાધ્ય પોથીમાં પેજ 14 પર જે પેલું આપેલું છે એમાં એક છોકરો છે ઝાડ ઉપર ચડી રહ્યો છે શું કીધું છે અહીંયા કે તે છોકરો છે શું કરે છે ઝાડ પર ચડે છે બરાબર છે અહીંયા ઝાડ પર ચડે છે બરોબર તો ઝાડ પર ચડી ગયો એવી ક્રિયા કરતો એક છોકરો ચિત્રની અંદર બતાવેલો છે અને આપણને પ્રશ્ન શું પૂછ્યો છે ઇઝ હી હોપિંગ એટલે આપણે પ્રશ્ન પૂછવાનો એ છોકરો ક્રિયા કરી રહ્યો છે તો આપણે તેને ઇઝથી પ્રશ્ન પૂછીશું કે ઇઝ હી હોપિંગ એટલે હોપિંગ હોપિંગ શું થશે કૂદી રહ્યો તે કૂદતા મારે છે તો જોવાનું ચિત્રમાં શું તે કૂદી રહ્યો છે તો કે ના તે શું કરે છે ઝાડ પર ચડે છે તો આપણે એનો યસ અથવા નોમાં જવાબ આપવો હોય તો આપણે અહીંયા કીધું કે ના તે નથી ચડી રહ્યો તો તે શું કરે છે તે નથી કૂદી રહ્યો તો આપણે શું કરવાનું નોમાં જવાબ આપવાનો તો અહીંયા કૌંસમાં નો વાળું છે વાક્ય તે આપણે જોઈને ખાલી જગ્યામાં મૂકવાનું કે નો હી ઇઝન્ટ અને શું બોલાય ઇઝન્ટ કે તે ઝાડ પર ચડી રહ્યો છે અહીંયા શું કીધું હોપિંગ એટલે કૂદવું તે કૂદી રહ્યો નથી તો આપણે ત્યાં શું કીધું નો હી ઇઝન્ટ એટલે કે તે ચડી રહ્યો તે કૂદતા નથી મારી રહ્યો પછી જો બીજું ચિત્ર શેનું આપ્યું છે બીજું ચિત્ર અહીંયા એક છોકરી આપેલી છે તે દોરડા કૂદતી બતાવે છે શું કીધું છે દોરડા કૂદે છે શું કરે છે બરોબર દોરડા કૂદે છે તો એની સામે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ શી ઇઝ સ્કીપિંગ તો શું તે દોરડા કૂદે એટલે કે કૂદી રહી છે અહીંયા સ્કીપિંગ એટલે શું થયું કૂદવું બરોબર ત્યાં દોરડા એટલે કે દોરડા કૂદે છે એવી છોકરી ક્રિયા કરતી બતાવી છે અને આપણે શું કર્યું છે ઇસથી પ્રશ્ન પૂછ્યો છે બરાબર તો આપણે શું કરવાનું કે ઇસથી સ્કીપિંગ તો ચિત્રમાં જોવાનું કે દોરડા કૂદી રહી છે તો કે હા એટલે આપણે હા હોય કે યસમાં જવાબ આપશું તો કે સી બરોબર તો આપણે ત્યાં લખીશું ખાલી જગ્યામાં કે બરોબર છે તો આ રીતે આપણે ઇસથી પ્રશ્ન પૂછવાનો છે અને એનો જવાબ શેમાં આપવાનો છે યસ અથવા નોમાં પછી જો ત્રીજું ચિત્ર શેનું આપેલું છે એક છોકરો આપેલું છે ચિત્રની અંદર અને તે શું કરી રહ્યો છે ખાઈ રહ્યો છે બરોબર તો આપણે ત્યાં જુઓ ચિત્રની અંદર એક છોકરો ખાય છે એવું આપણને ત્યાં ચિત્રમાં બતાવ્યું છે તો ચિત્ર જોવાનું પછી શું કરવાનું છે અહીંયા પ્રશ્ન આપેલો છે આપણે કોઈ પણ ક્રિયા કરી રહ્યું છે કીધું ને કે છે ક્રિયા છોકરો કરી રહ્યો છે તો આપણે તેને શું કરવાનું છે ઈસથી પ્રશ્ન પૂછવાનો શું કરવાનું કે ક્રિયા કરી રહ્યો છે પણ શેની ક્રિયા કરી રહ્યો છે તો આપણે તેને પૂછવું હોય તો આપણે શેનેથી પ્રશ્ન પૂછવાનો ઈસથી તો શું કીધું કે ઈઝ કીપિંગ શું તે ખાઈ રહ્યો શું તે ખાઈ રહી છે બરોબર અહીંયા ઈ આપેલું છે બરાબર છે તો
વાંચું કેવું છે, કેવી ક્રિયા કરી રહ્યો છે, ખાઈ રહ્યો છે. તો આપણે અહીંયા આઈ થિંક કીધું કે ઈટિંગ તે શું તે ખાઈ રહ્યો છે. તો માઉસ માંથી શું કરવાનું કે હા ચિત્રમાં ખાઈ રહ્યો છે એટલે યસ ઈ ઈ શું આવશે, યસ ઈ ઈ બરોબર છે. તો આ રીતે આપણે ખાલી જગ્યામાં તેનો જવાબ લખીશું. પછી જો સાધ્યાપુત્રીમાં મેં પ્રશ્ન 4 આપેલું છે તેમાં શું કરતા એક છોકરી બતાવેલી છે. જો તેની અંદર સાધ્યાપુત્રીમાં શું કીધું છે, એક છોકરી છે ઈ તાળી પાડતી, કેવું આપેલું છે, તાળી પાડતી નું ચિત્ર આપેલું છે. બરાબર, તો તેનું ચિત્ર આપેલું છે. તો આપણે શું કરશું, પછી પ્રશ્ન જોશું કે ઈ સી ડાન્સિંગ, શું આ ચિત્રમાં છોકરી ડાન્સ કરી રહી છે. બરોબર, અહીંયા ડાન્સિંગ કીધું છે તો છોકરી શું કરે છે, ક્રિયા કઈ કરે છે, તાળી પાડે છે. શું કરે છે, તાળી પાડે છે. તો અહીંયા કીધું કે ઈ સી ડાન્સિંગ, તો કે ના નો. તો શું કરવાનું, અહીંયા આપણે ખાલી જે નાઉન્સ માંથી નો વાળો છે વાક્ય છે તે ખાલી જગ્યામાં લખીશું કે નો સી ઇઝન્ટ. બરોબર, ઇઝ નોટ આનું શું, આને શું બોલાય, ઇઝન્ટ, અને એને શું કહેવાનું, ઇઝ નોટ. બરાબર છે. તો હવે આપણે જોઈએ સાધ્યાપુત્રીમાંથી પાંચમું શું આપેલું છે, પાંચમાની અંદર ચિત્ર શેનું આપ્યું છે. તો પાંચમાની અંદર એક છોકરો પતંગ ચગાવતો બતાવેલો છે. શું કીધું છે, પતંગ ચગાવે છે. બરોબર, તો તે પતંગ ચગાવે છે તો એ પતંગ ચગાવવાની ક્રિયા કરે છે. પછી આપણે એને પ્રશ્ન પૂછશું કે ઇઝ થી આપણે પ્રશ્ન પૂછ્યો કે ઇઝ ઇઝ હી હી સ્લીપિંગ, તો કે ઇઝ હી સ્લીપિંગ, શું તે સૂઈ રહ્યો છે. તો ચિત્રમાં જોવો તો એ છોકરો સૂઈ રહ્યો છે કે પતંગ ચગાવે છે, તો કે પતંગ ચગાવે છે એટલે એ સૂવાની ક્રિયા કરતો નથી. એટલે આપણે શું, સ્લીપિંગ એટલે શું, તો આપણે નો માં જવાબથી શું શું કરવાનું, એ ક્રિયા કરતો જ નથી. આપણે તો પ્રશ્ન શું પૂછ્યો, સ્લીપિંગ નો, તો એ શેની ક્રિયા કરે છે, એ પતંગ ચગાવવાની. એટલે આપણે અહીંયા શું કરશું કે નો હી ઇઝન્ટ. બરોબર છે, તો અહીંયા આપણે એ રીતે પ્રશ્ન 5 કર્યો કે નો ઇઝન્ટ. પછી જુઓ પ્રશ્ન 6માં શું આપેલું, એક છોકરી આપેલી છે. બરોબર, એ શું કરે છે, બાઇસિકલ ચલાવે, એટલે કે સાયકલ પર ચલાવે છે ને. તો આપણે શું કીધું કે છઠ્ઠામાં સાયકલ ચલાવતી છોકરીનું ચિત્ર આપ્યું છે. બરોબર છે, તો આપણને સાયકલ ચલાવતી છોકરી આપી છે. અહીંયા આપણે અભી ક્રિયા પૂછવાની છે કે કઈ ક્રિયા કરી રહી છે. તો આપણે એમ કીધું કે ઇઝ થી પ્રશ્ન પૂછ્યો, ઇઝ ચી સી છોકરી છે, એટલે આપણે ત્યાં શું આપ્યું છે, સી સી રાઇડિંગ બાયસિકલ. તો એમ કીધું કે શું તે સાયકલ ચલાવે છે, એટલે બાયસિકલ. અહીંયા શું, બાયસિકલ એટલે સાયકલ. બરોબર છે, અને રાઇડિંગ એટલે ચલાવવું. શું તે સાયકલ ચલાવી રહી છે, તો કે યસ તે સાયકલ ચિત્રમાં ચલાવે છે. એટલે આપણે તેને શું જવાબ આપીશું, યસ, તો કે યસ સી ઈ. બરોબર, તો આ રીતે આપણે કાઉન્સમાંથી યોગ્ય જે ક્રિયા કરતું હોય અને પ્રશ્નમાં એ પૂછ્યું છે તો એ ક્રિયા કરે છે, એટલે આપણે યસમાં જવાબ આપ્યો. જો તે ક્રિયા ન કરતું હોય તો આપણે શેમાં જવાબ આપીશું, નોમાં જવાબ આપીશું. પછી જોવું જોઈએ સાતમામાં શું છે, સાતમાની અંદર એક છોકરો બતાવેલો છે. તે શું કરે છે, બારણું એટલે દરવાજો બંધ કરતો છોકરાનું ચિત્ર આપ્યું છે. બરોબર, સાધ્યાપુત્રીમાં સાતમું જુઓ, એમાં છોકરો દરવાજો બંધ કરે છે. તો અહીંયા આપણને ઈઝ થી પ્રશ્ન પૂછે છે કે ઈઝ ઈ ક્લોઝિંગ ધ ડોર, એમ કે છે શું તે છોકરો છે, શું તે, અહીંયા છોકરો છે એટલે ઈ વાપર્યું, ઈઝી એટલે કે શું તે, ક્લોઝિંગ એટલે બંધ કરતું, ધ ડોર એટલે દરવાજો બંધ કરે છે, શું તે દરવાજો બંધ કરે છે. તો આપણે ચિત્રમાં જોયું કે આ તે કઈ ક્રિયા કરતો હતો, દરવાજો બંધ કરવાની. તો આપણે શેમાં જવાબ આપીશું, યસમાં. ચિત્રમાં જોયું કે હા તે
દરવાજો બંધ કરવાની ક્રિયા કરે છે. આપણે ઇંગ્લિશમાં જવાબ આપીશું બરાબર, એટલે કે ઇઝી ક્લોઝિંગ ધ ડોર. આપણને ઇઝી પ્રશ્ન પૂછ્યો તો જો આનું ચિત્રમાં શું તે દરવાજો બંધ કરે છે, તો કે હા, એટલે આપણે ત્યાં હા એટલે યસમાં જવાબ આપીશું કે હા તે ક્રિયા કરી રહ્યો છે, એટલે યસ હી ઇઝ કરે છે, બરોબર છે. તો હવે જો આઠમો જુઓ તો આઠમામાં એક છોકરી ઊભી રહી છે તેવું ચિત્ર આપેલું છે. એક છોકરી છે ત્યાં ઊભી છે, ઊભી છોકરીનું ચિત્ર આપેલું છે અને આપણને પ્રશ્ન શું પૂછ્યો છે, ઇઝ રનિંગ. અહીંયા રનિંગ એટલે શું થશે, દોડવું. શું થાય, દોડવું, બરોબર. તો કે ઇઝ સી રનિંગ. તો અહીંયા જોવાનું છોકરી દોડી રહી છે. ચિત્રમાં જુઓ તો છોકરી દોડી રહી છે આઠમામાં, તો કે ના તે નથી દોડી રહી. તો જોવાનું કે નો માં જવાબ આપવાનો. શું કરશું આપણે, નો માં જવાબ આપીશું, એટલે કે નો સી ઇઝન્ટ, બરોબર. નો સી ઇઝન્ટ, છોકરી છે આટલે આપણે શું કીધું, સી, બરોબર. હવે નવમામાં જુઓ તો નવમામાં એક છોકરી ડાન્સ કરતી બતાવી છે. શું કીધું છે, દસમામાં છોકરી ડાન્સ કરતી બતાવી છે. તો અહીંયા ડાન્સ કરતી છોકરીનું ચિત્ર આપેલું છે, બરોબર. હવે આપણે જોઈએ તો ઈઝી સિંગિંગ, સિંગિંગ એટલે શું થશે, ગાવું. શું થાય, ગાવું, બરોબર. અહીંયા બે સિંગિંગ એટલે ગાવું. તો આપણે પ્રશ્ન પૂછ્યો કે ઇઝ સી સિંગિંગ, શું તે ગાઈ રહી છે. તો ચિત્રમાં જોવાનું કે છોકરી શું કરી રહી છે, તો તે તો ડાન્સ કરી રહી છે. તો આપણે તે અહીંયા સિંગિંગ ની ક્રિયા કીધી છે, એટલે આપણે અહીંયા સિંગિંગ કરતી નથી, એટલે આપણે સેવા જવાબ આપીશું, નો માં જવાબ આપીશું, એટલે નો સી ઇઝન્ટ, બરોબર છે. નો સી ઇઝન્ટ. પછી જુઓ આપણને દસમામાં સેનું ચિત્ર આપેલું છે, જુઓ જોઈ. એક છોકરો શું કરી રહ્યો છે, લખી રહ્યો છે. શું કરી રહ્યો છે, લખી રહ્યો છે. તો અહીંયા જુઓ દસમામાં સાથે પોથીમાંથી દસમામાં જોઈએ તો છોકરો શું કરે છે, લખી રહ્યો છે. તો અહીંયા આપણે ચિત્રમાં જોઈએ તો લખવાની ક્રિયા કરે છે. શું કરે છે, ચિત્રમાં લખવાની ક્રિયા કરે છે. અને આપણને પ્રશ્ન શું પૂછ્યો છે, ઇઝ હી રીડિંગ, શું તે રીડિંગ એટલે વાંચવું, શું તે વાંચી રહ્યો છે. અને અહીંયા છોકરો છે એટલે આપણે રીડિંગ કીધું છે, તો શું તે વાંચી રહ્યો છે. તો કાઉન્સમાંથી જોવાનું, ચિત્રમાં જુઓ શું તે લખવાની ક્રિયા કરે છે, તે વાંચવાની ક્રિયા કરતો નથી. તો આપણે શું કહીશું, નો માં જવાબ આપીશું, કે નો હી ઇઝન્ટ, બરોબર. આ રીતે આપણે ઇઝથી પ્રશ્ન પૂછવાનો, કોઈ પણ વ્યક્તિ વસ્તુ બરોબર પ્રાણી કોઈ ક્રિયા કરી રહી હોય તો આપણે ઇઝથી પ્રશ્ન પૂછ્યો કે ઇઝ હી રીડિંગ. પછી તેને જોવાનું ચિત્રમાં કે ના તે છોકરો તે ક્રિયા કરતો નથી, તો નો માં જવાબ આપવાનો. જો તે રાઈટ રીડિંગ કરી રહ્યો એટલે કે છોકરો ચિત્રની અંદર વાંચી રહ્યો હોય, તો સેમાં જવાબ આપીશું, યસ માં આપીશું. એટલે આપણે કાઉન્સ માંથી યસ અથવા નો લઈને ખાલી જગ્યામાં લખીશું, બરોબર છે. આ રીતે આપણે ઇસ્તી પ્રશ્ન પૂછ્યો અને યસ અને